नमस्कार विद्यार्थी मित्रों, आज फरीथी ऑनलाइन लेक्चर धोरण 11 अगत्य इंटरनेशनल स्कूल में तमारा बधानुं हार्दिक स्वागत छे। आगळनो पाठ जे काव्य हतुं मित्रों, एनो तमे अभ्यास कर्यो हशे एवी हुं आशा राखुं छुं। हवे आजे आपणे एना पछीनो जे पाठ जे छे एनो आपणे अभ्यास करवानो रहेशे। आपणो आजनुं जे नवुं चेप्टर, नवो जे पाठ छे एनुं नाम छे पोस्ट ऑफिस, बराबर, के जेनो साहित्य प्रकार छे नवलिका, जे आपणा गुजराती साहित्यमां एक आगवुं अने महत्वनुं ए स्थान छे ए नवलिका साहित्य क्षेत्रे ए धरावे छे। तो आजे एनो मस्त मजानो पाठ छे एनो आजे आपणे अभ्यास करीशुं। हवे पहेली वस्तु ए के पाठनुं शीर्षक मित्रो छे पोस्ट ऑफिस, बराबर। हवे आमां पोस्ट ऑफिस एटले के तमने खबर ज छे के पोस्ट ऑफिस से एमां कयुं काम करवामां आवतुं होय छे, तो के हमेशाने माटे टपालनी लेवड़ देवड़ छे, पत्रोनी लेवड़ देवड़ छे ए करवामां आवती होय छे। मतलबमां संदेशा व्यवहारने लगतुं काम छे ए आ पोस्ट ऑफिसमां करवामां आवतुं होय। हवे मित्रो, आजे पाठ छे एनुं शीर्षक छे पोस्ट ऑफिस एटला माटे राखवामां आव्युं छे कारण के एक बाप અને એક દીકરી જે વચ્ચેનો ગાઢ જે સંબંધ છે એમાં આજે પોસ્ટ ઓફિસ છે એ શું કરે છે, તો કે મહત્વની ભૂમિકા ભજવે છે, એટલા માટે આ પાઠનું નામ પોસ્ટ ઓફિસ રાખવામાં આવ્યું છે। પણ મિત્રો, જેવી રીતે આપણે ફિલ્મ જોતા હોઈએ, કોઈક આપણને સ્ટોરી કહી દે તો આપણને ફિલ્મ જોવાની મજા ન આવે, એવી જ રીતે આપણે આ જે પાઠ છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરી એનો રસાસ્વાદ છે એને માણવાની આપણે કોશિશ કરીશું। પણ એ પહેલાં થોડીક એવી જે જરૂરી માહિતી છે એના તરફ આપણે ધ્યાન દોરીએ, તો જો એનો લેખક પરિચય છે એમાં એના લેખકનું નામ, પૂરું નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, બરાબર। તમારે યાદ રાખવાનું છે ગૌરીશંકર મતલબમાં જોશી, એના પિતાનું નામ હતું ગોવર્ધનરામ। એનો જન્મ સમય મિત્રો 12/12/1892 11/3/1965 ગણવામાં આવ્યો છે। મૂળ વસ્તુ કે 1819થી માંડી અને 1965 સુધીનું આપણે જે ગૌરીશંકર જોશી છે એનો જે કાર્યકાળ છે એ ગણવામાં આવે છે। એનું જન્મસ્થળ છે વીરપુર, અને જે સૌરાષ્ટ્રમાં આવેલું છે, અને જન્મસ્થળ એના પછી આપણે એનું ઉપનામ છે એ ધૂમકેતુ દર્શાવવામાં આવ્યું છે। આપણે એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, એક તો એનું પૂરું નામ, એનું મૂળ નામ, અને એના પછી શું, તો કે એનું ઉપનામ કયું હતું, એમાં આપણને મિસ્ટેક ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે। તો એને ધૂમકેતુના નામથી બધા લોકો ઓળખે અને એમણે સાહિત્ય કૃતિઓ છે એ આપેલી જોવા મળે છે। હવે આજે પાઠ છે એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા, અને એની કૃતિઓ, કારણ કે ધૂમકેતુ છે એમણે ઘણી બધી કૃતિઓ આપેલી છે, ગુજરાતી સાહિત્યને ઘણું બધું અર્પણ કરેલું છે, આપણને પણ ઘણું બધું એ બધું પીરસેલું છે, તો એવી કૃતિઓ છે અસંખ્ય છે, પણ આપણે અમુક ખાલી યાદ રાખવા માટે થઈ ને આપણે આની નોંધ કરવાની રહે છે। એની કૃતિઓમાં છોલાદેવી, આમ્રપલ્લી, ત્રિભેટો, તણખામંડળ ભાગ 1-4 આવી ઘણી બધી કૃતિઓ છે એમણે પોતે લખેલી જોવા મળે છે। એમાં જે આપણો આ મસ્ત મજાનો જે પાઠ છે પોસ્ટ ઓફિસ એ કેમાંથી લેવામાં આવ્યો છે, તો કે તણખામંડળ ભાગ 1માંથી લેવામાં આવ્યો છે, એટલી વસ્તુ તમારે યાદ રાખવાની રહે છે। હવે લેખકનો થોડોક વિગતવાર આપણે પરિચય મેળવવાનો રહેશે, પણ સાથે મિત્રો આપણે જે શબ્દ સમજૂતી છે એ પણ આપણે લખતી જવાની રહેશે। હવે જો અમુક ટૂંકમાં માહિતી કે જે વસ્તુ મતલબમાં કે કેવી કહેવાય કે આપણે જે યાદ રાખવા જેવી છે, બરાબર, જે મતલબમાં આપણને ફાયદામંદ છે, તો એવી જે લીટીઓ છે એ લેખક પરિચયની અંદર તમારે ઘરે બેઠા તમારે શું કરી લેવાનું છે, તો કે એની અંડરલાઇન કરી લેવાની રહે છે। તો આપણે આ વાત કરી ગૌરીશંકર ગોવર્ધનરામ જે જોશી છે, જે ધૂમકેતુ છે એની વાત કરી, હવે એમણે કયા કયા ક્ષેત્રમાં એમણે પોતે યોગદાન આપેલું છે એની આપણે વાત કરવાની રહેશે, કારણ કે એ પોતે
નાનપણથી જ એનો કાર્યકાળ એવો રહ્યો છે કે તે 1920માં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે પોતે શું થયા હતા તો કે સ્નાતક થયા હતા. હવે એ પોતે અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે સ્નાતક થયા છે, મતલબ ડિગ્રી મેળવી છે, અને તે સાહિત્ય કેમાં લખે છે તો કે ગુજરાતી ભાષામાં લખે છે. એટલે જ આપણે કહીએ ને કે ગુજરાતી હોવાનો મને શું છે તો કે ગર્વ છે, કારણ કે પોતાની માતૃભૂમિ અને પોતાની માતૃ જે ભાષા છે એનું ઋણ માણસ ક્યારેય ભૂલી શકતો નથી. એમણે બાલ્યાવસ્થામાં એટલે કે નાનપણમાં એને કેવા કેવાના શોખ હતા એની વાત કરવામાં આવી છે કે એને વાંચવાનો ખૂબ જ શોખ હતો અને તે પોતે શ્રીમાન જે નથુરામ શર્માના આશ્રમનું એમણે પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્ય સર્જનના પ્રેરક બળો રહ્યા છે. હવે મિત્રો, પ્રેરક બળ કોને કહેવાય તો કે એને પ્રેરણા પૂરી પાડી છે, મતલબમાં પ્રેરણા આપતી જે શક્તિ છે એ આ વસ્તુમાંથી એને મળી છે. એમાં આપણે કોની વાત કરી તો કે શ્રીમાન જે નાથુરામ શર્મા છે તે અને એના આશ્રમનું જે પુસ્તકાલય હતું તો એમાં એમણે એનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને એમાંથી એના વિચારો લઈ અને એમણે એમના સાહિત્યમાં એ પોતે એ શું કરે છે તો કે ટાંકે છે, મતલબમાં કે લખે છે અને આપણા સુધી એ પહોંચાડવાની કોશિશ કરે છે. એની આગળ વાત કરીએ મિત્રો તો નવલિકા છે, નવલકથા છે, નિબંધ, ચરિત્ર, નાટક એમ વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં તેમણે કરેલા ખેડાણથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું છે. હવે જો એમણે કયા કયા ક્ષેત્રમાં એમણે પોતે પોતાની મતલબમાં જે કલમ છે એ સલાવેલી છે, મતલબમાં તે પોતે લખેલું છે એની વાત કરવામાં આવી કે નવલિકાઓ પણ લખી છે, નવલકથાઓ પણ લખી છે, નિબંધ, ચરિત્ર નિબંધ, નાટક આ બધા જ પ્રકારનું સાહિત્ય એમણે ગુજરાતી સાહિત્યને અર્પણ કરેલું આપણને જોવા મળે છે. ટૂંકી વાર્તાના સ્વરૂપ ઘડતરમાં તેમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે મિત્રો, મતલબમાં ટૂંકી જે નાની વાર્તાઓ છે તો એનું સ્વરૂપ અને એને લખવા માટેનો એમણે અમૂલ્ય ફાળો આપેલો પણ આપણને જોવા મળે છે. તેમની વાર્તા પોસ્ટ ઓફિસના ધ લેટર અનુવાદને વિશ્વકક્ષાના ઉત્તમ વાર્તાઓના સંપાદનમાં સ્થાન મળ્યું છે. અને જો આજે આપણે પાઠ જે ભણી રહ્યા છે પોસ્ટ ઓફિસ, બરાબર, આજે પોસ્ટ ઓફિસ છે એમાં શું થયું છે તો કે પોસ્ટ ઓફિસની અંદર જે અહીંયા ધ લેટર નામનો જે એમણે અનુવાદ કરી અને અંગ્રેજીમાં એમણે શું કર્યું છે તો કે અનુવાદ કરી અને વિશ્વકક્ષાએ એમણે આ પોતાનું સાહિત્ય છે એ પોતે ત્યાં સુધી પહોંચાડ્યું છે અને એમાં ખૂબ સારામાં સારો એને પ્રતિસાદ ત્યારે એને મેળ્યો છે. તણખા મંડળ ભાગ 1-4, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ જેવા 24 વાર્તા સંગ્રહોમાં 400 જેટલી નવલકથાઓ તેમણે આપી છે. કેટલા વાર્તા સંગ્રહો લખેલા છે તો કે એમણે 24 વાર્તા સંગ્રહો લખેલા છે, એમાં અંદાજિત કેટલી તો કે 400થી વધારે નવલિકાઓ છે એ એમાં જોવા મળે છે. ભાવનાશીલ પાત્રોનું નિર્માણ, કાવ્યમય વર્ણનો અને મનોહર ગદ્ય શૈલીને લીધે તેમની વાર્તાઓ આકર્ષક બની છે. અને જો એની કૃતિઓમાં કઈ કઈ વસ્તુ જે આપણે પાઠ ભણવાના છે એમાં કઈ કઈ વસ્તુ આવવાની છે એની વાત કરવામાં આવી છે, કારણ કે હંમેશાને માટે આ જે ધૂમકેતુ છે એમણે આ બાબતોનું એની કૃતિઓમાં ધ્યાન રાખેલું જોવા મળે છે. એમાં એમણે પાત્રને યોગ્ય ન્યાય આપ્યો છે, યોગ્ય નિર્માણ કર્યું છે અને એમણે કાવ્યમય વર્ણનો પણ કરેલા જોવા મળે છે અને આપણું મન હરી લે એવી ગદ્ય શૈલીનો પણ ઉપયોગ એમાં કરવા આવ્યો છે. હવે એની આગળ કૃતિઓ છે સોલાદેવી, આમ્રપાલી, વૈશાળી તેમજ ધ્રુવદેવી, આ એની ઐતિહાસિક નવલકથાઓ છે. તો આ બધી કેવી તો કે ઇતિહાસ દર્શાવતી નવલકથાઓ છે. પૃથ્વીશ, રાજમુંગટ, પરાજય, જીવનના ખંડેર જેવી સામાજિક નવલકથાઓ પણ તેમણે આપેલી છે અને જો સમાજને લગતી નવલકથાઓ પણ આપણા ધૂમકેતુ છે એમણે આપેલી જોવા મળે. એના પછી જીવનપંથ, જીવનરંગ તેમની આત્મકથાના પુસ્તકો છે, તો પોતાની આત્મકથા છે એ પણ એમણે આ નામે લખેલી જોવા મળે છે. જીવનચક્ર, પગદંડી, જીવન વિચારણા તેમના નિબંધ સંગ્રહો છે. એકલવ્ય અને બીજા નાટકો તેમજ ઠંડી કુર્તા અને બીજા નાટકો તેમના નાટ્ય સંગ્રહો છે, તો એમણે પોતે નાટ્ય સંગ્રહો પણ અઢળક પ્રમાણમાં આપેલા જોવા મળે છે. ખલીલ જિબ્રાનના ધ પ્રોફેટનો અનુવાદ વિદાય વેળાએ એમનું નોંધપાત્ર પ્રદાન છે. મિત્રો, આની નીચે અંડરલાઈન કરી લેજો, કારણ કે મોટા ગજાના જે લેખક છે ખલીલ જિબ્રાન, તો એનો જે ધ પ્રોફેટ નામનો જે મતલબમાં એનું જે સાહિત્ય છે એનું એમણે શું કર્યું છે તો કે ગુજરાતીમાં એમણે એનો અનુવાદ કર્યો છે. નામ શું આપ્યું છે તો કે વિદાય વેળા, તો એમણે પણ એમાં નોંધપાત્ર પ્રદાન છે એ એનું રહેલું જોવા મળે છે. ઈસવીસન 1935માં તેમણે રણજીતરામ સુવર્ણ ચંદ્રક એવોર્ડ મેળવ્યો હતો. અને કયો એવોર્ડ એને આપવામાં આવ્યો હતો તો કે
કે રણજીતરામ સુવર્ણચંદ્રક સાહિત્યના ધ્યાનમાં રાખી અને આપવામાં આવ્યો હતો. 1953માં નર્મદ ચંદ્રક અર્પણ થયો અને 1944માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સાહિત્ય વિભાગને એને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તો આવી રીતે એમણે આખી જિંદગીમાં 1892થી 1965 સુધી એમણે શું કરેલું છે, તો કે એમણે આપણા સમાજમાં કંઈક સુધારા વધારા થાય સાહિત્યને ધ્યાનમાં રાખી અને એમણે બધાને માહિતી છે પ્રદાન કરેલી જોવા મળે છે. હવે આજે આખો પાઠ છે એનો ટૂંકો સારાંશ જોઈએ કે પોસ્ટ ઓફિસ એ માત્ર ધૂમકેતુની જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિ તરીકે ઓળખાય છે. ને જો આપણું જે આ પાઠ છે, જે આપણું શીર્ષક છે કે જે પોસ્ટ ઓફિસ છે એ ખાલી ધૂમકેતુની એકની જ ગણવામાં નથી આવતી, લેખકે છે પણ સમગ્ર આપણું જે ગુજરાતી સાહિત્ય છે એની નોંધપાત્ર આ કૃતિ ગણવામાં આવે છે. સમગ્ર વાર્તાના કેન્દ્રમાં અલી ડોસો કોસમેન છે. અને જો મિત્રો આપણે પાત્ર છે એને ઓળખી લેવા જોઈએ જેથી કરીને આપણે કન્ફ્યુઝન ન થાય અને આપણે પાઠને અને આપણે પરીક્ષામાં પણ યોગ્ય ન્યાય આપી શકીએ. તો જે અલી ડોસો છે બરાબર એ પોતે શું હતો, તો કે કોસમેન હતો. બરાબર સામાન્ય રીતે એવું હતું કે રેલવેમાં પોતે નોકરી કરતો હતો પણ એ પોતે વયોવૃદ્ધ થઈ ગયો છે. હવે કેવો હતો કે વૃદ્ધ માણસ થઈ ગયો છે પણ આપણે કઈ વસ્તુ યાદ રાખવાની છે, એનું નામ શું હતું, તો કે અલી ડોસો. અને એ એક જમાનામાં શિકારી હતો. એક જમાનામાં શું હતો, તો કે શિકાર કરવાનો એને શોખ હતો. મિત્રો તમને ખબર જ હશે કે પહેલાંના જે રાજા મહારાજાઓ હતા તેને શિકાર કરવાનો શોખ હતો. એ લોકો વનવગડામાં જાય અને પશુ પક્ષી છે એની પાછળ એ પોતે શું કરે, તો કે એનો શિકાર કરે અને ત્યારે એને બહાદુરી ગણવામાં આવતી. પણ અત્યારના જમાનામાં આપણે એ કરી શકતા નથી અને કરવું પણ જોઈએ નહીં. શા માટે, કારણ કે જેમ આપણે પણ જીવ છે એમ પશુ પક્ષીઓને પણ શું છે, તો કે જીવ છે. એટલે એને આપણે બસાવવાની કોશિશ કરવાની છે, એને આપણે મારવા કે તોડવાની કોશિશ કરવાની નથી. તરફડતા પ્રાણીઓને જોઈ અને એ આનંદ લૂંટતો હતો. અને શિકારી હતો, નિર્દય હતો, એટલે એ પોતે જે પ્રાણી હોય કે પક્ષી હોય એનો શિકાર કરે એટલે તરફડતું હોય, બસવા માટે તે શું કરતું હોય, તો કે પોતે એ મતલબમાં આમ તેમ ફાંફા મારતું હોય એવા સમયે એને આનંદ મળતો. હકીકતમાં એ આનંદ મળવો જોઈએ નહીં. હવે આજે દીકરી મરિયમના વિરહ અગ્નિમાં શેકાઈ રહ્યો છે. ને જો અત્યારે એની દીકરી જે મરિયમ છે, તમારે બે વસ્તુ યાદ રાખવાની રહેશે, એક તો અલી ડોસો અને બીજું કોણ, તો કે એની દીકરી કે જે મરિયમ, બરાબર, કે જે એની સાથે છે નહીં, તો આ જે મરિયમ છે એનો વિરહ મતલબમાં એનાથી અલગ રહી છે, મતલબમાં એ છે જ નહીં, તો એવા સમયે આ એક નિર્દય બાપ છે એ કેવો થઈ જાય છે, તો કે પથ્થર દિલનો જે બાપ છે એનું હૃદય પીગળી જાય છે અને એના વિરહની પાછળ એ પોતે કેવો થઈ જાય છે, તો કે ગાંડાની જેમ એ પોતે શું કરે છે, તો કે આમ તેમ આટા ફેરા મારતો હોય છે. મરિયમની ટપાલ લેવા પોસ્ટ ઓફિસમાં વહેલી સવારથી આટા મારે છે. જો મિત્રો આપણા પાઠનું શીર્ષક એટલા માટે જ પોસ્ટ ઓફિસ આપવામાં આવ્યું છે, કારણ કે સવારના પરમાં ઉઠીને એને એક જ કામ, ને કયું હોય, તો કે એની દીકરીનો પત્ર ક્યારે આવશે અને ક્યારે મતલબમાં એને મળશે. તો આવી રીતે એ પોતે આખો દિવસ ક્યાં આટા ફેરા મારતો હોય છે, તો કે પોસ્ટ ઓફિસમાં આટા મારતો હોય છે, જે ટપાલ ઘર છે ત્યાં આટા મારતો હોય છે. નિયમિત પોસ્ટ ઓફિસમાં એ ઉપહાસનું પાત્ર બની ગયો છે. ને જો અહીંયા આ જે પોસ્ટ ઓફિસમાં નોકરી કરનારા જે પોસ્ટ માસ્ટરો છે, બરાબર, અથવા તો જે પણ એના ઉચ્ચ અધિકારીઓ છે, એના માટે આ દરરોજ જે અલી ડોસો છે એ કેવો થઈ ગયો છે, તો કે એને દરરોજનું થઈ ગયું છે, મતલબમાં એને દરરોજનું એની સાથે ઘોરંબો કેળવાઈ ગયો છે, મતલબમાં દરરોજ એ લોકોને એકબીજાના સંબંધો બંધાઈ ગયા છે. કારણ કે એક બાજુ હું, તો કે આ ભાઈ આવે અને આ લોકો છે એને પણ હું, તો કે એને ત્યાં કામ કરવાનું હોય છે. તો આવી રીતે એ દરરોજનું એનું રૂટીન થઈ જાય છે. પોસ્ટમાસ્ટર પોતે જ એવી પરિસ્થિતિમાં મુકાય છે કે એમને અલીની વેદના વ્યથા સમજાય છે. ને જે પોસ્ટમાસ્ટર છે, બરાબર, જે પોસ્ટનો જે મતલબમાં ટપાલઘરનો જે મુખ્ય અધિકારી છે, એ ધીમે ધીમે શું થાય છે, તો કે એની સાથે એને એવા સંબંધો ગાઢ થઈ જાય છે અને તે પોતે એક માણસ તરીકે એના દિલમાં કંઈક એવી લાગણી ઉત્પન્ન થાય છે અને એવી પરિસ્થિતિમાં મુકાય છે કે એ પોતે શું કરે છે, તો કે એ અલી ડોસાની વ્યથા અને વેદનાને સમજી શકે છે. એનું દુઃખ, એનું દર્દ, એની જે પીડા છે એ એને સમજાય છે. લેખકે કથાની ગૂંથણી સરસ કરી છે. ને જો કથાની ગૂંથણી આપણા લેખક છે એ મસ્ત મજાની રીતે અહીંયા કરી છે, જેથી કરીને આપણા પાઠ આજે નવલિકા છે એને મૂકવાનું મન થાય નહીં. પોસ્ટમાસ્ટર પોતે જ એવી
एक तरफ संवेदनशील मानवीनुं मन छे तो बीजी तरफ जड़ तंत्र छे। जो एक बाजू हूँ जोवा मळे छे आपणे तो के एक संवेदनशील मतलब मां बाप कहूँ तो बाप अने एक पिता कहूँ तो पिता अने एक वृद्ध व्यक्ति कहूँ के जेनो सहारो बीजो कोई नथी तो एक बाजू हूँ छे तो के संवेदनशील मानवीनुं मन छे अने बीजी तरफ हूँ छे तो के जड़ तंत्र छे मतलब मां बीजी बाजू छे ए ने आपणे शुं जोवा मळे छे तो के पत्थर दिल जोवा मळे छे मतलब मां अमुक अमुक वस्तु एवी जोवा मळे छे के त्यां ए पोते हूँ तो के एनी लागणी छे एने प्रगट करी शकता नथी। आ बने परिस्थितिओनी वच्चे ए बे पिताना हृदयनुं समसंवेदन सांप्रत जीवन अने बोध बनी जाय छे। तो एक बाजू अहीं जे पोस्टमास्टर छे ए पण हूँ तो के ए पण આમ ઉંમરની દ્રષ્ટિએ અને આમ જોવા જઈએ તો પરિવારવાળો માણસ છે મતલબમાં એને પણ આખો પરિવાર છે એને પણ દીકરી છે તો એનું હૃદય છે ત્યાં પીગળે છે તો એ વસ્તુ પણ એની લાગણી પણ આપણને ત્યાં જોવા મળે। તો અહીંયા સમસંવેદન અને સાંપ્રત જીવન છે એ વસ્તુને આપણે અહીંયા આ નવલિકાની અંદર વાત કરવાની રહેશે। હવે મિત્રો આપણે જે શબ્દ સમજૂતી છે એમાં સૌથી પહેલો શબ્દ આપણે લખવાનો રહેશે કે પોસ્ટ ઓફિસ। આમ જોઈએ તો તે પોતે કેવો શબ્દ છે તો કે એને અંગ્રેજી તમને ખબર જ છે મિત્રો કે આપણે તદ્ભવ શબ્દ બરાબર અને તત્સમ શબ્દ આપણી ગુજરાતીમાં જોવા મળે છે મતલબમાં અમુક શબ્દ એવા છે કે આપણી મૂળ ગુજરાતી ભાષાના નથી આપણે બીજી કોઈ પણ ભાષામાંથી આપણે ઉછીના લીધેલા છે। તો આ પોસ્ટ ઓફિસ છે એ કેવો શબ્દ છે તો કે અંગ્રેજી શબ્દ છે। તો આપણે એનો અર્થ મિત્રો લખવાનું છે કે ટપાલ ઘર। સામાન્ય રીતે આપણે ગુજરાતીમાં એને કેવું કહી શકીએ તો કે ટપાલ ઘર। હવે આપણે પાઠની આગળ શરૂઆત કરીએ કે પાછલી રાત્રિનું પૂર્વાકાશ। હવે જો મિત્રો કેવું વર્ણન છે કે પાછલી રાત્રિ મતલબમાં રાત્રિ વીતી ગઈ છે એમાં જે રાત્રિનું જે ભૂરું આકાશ છે આકાશનો રંગ છે કેવા રંગનો છે તો કે ભૂરા રંગનો છે। માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી સમકી રહે તેમ નાના મોટા તારાઓથી સમકી રહ્યું હતું ને જો આકાશ કેવી રીતે સમકી રહ્યું છે તો કે અહીંયા જે મનુષ્યની જે જિંદગી હોય બરાબર મતલબ એની વીતી ગયેલી જે પળ હોય એની યાદ જેવી રીતે સમકી રહી હોય એવી રીતે આકાશ છે એ પણ શું કરી રહ્યું છે તો કે નાના મોટા તારાઓથી સમકી રહ્યું છે મતલબમાં અહીંયા મનુષ્ય સાથે આ આકાશની શું કરવામાં આવી છે તો કે સરખામણી કરવામાં આવી છે। ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા જભાને શરીરે વધારે ને વધારે લપટી લેતો એક વૃદ્ધ ડોછો શહેરના મધ્યભાગમાં થઈને જતો હતો ને જો સવારનું આવી રીતે પૂરું આકાશ છે રાત્રિનો સમય છે એવા સમયે એક વૃદ્ધ ડોછો કે જેના શરીર ઉપર કેવા કપડાં પહેરેલા છે તો કે ફાટેલા તૂટેલા કપડાં છે અને પાછો કેવો તો કે ફાટેલો તૂટેલો જભ્ભો પહેર્યો છે અને પોતે શું કરે છે તો કે પવનના સુસવાટાને કારણે એ પોતેના જભાને કેવો કરી રહ્યો છે તો કે સરખો કરી રહ્યો છે અને તે પોતે આવી રીતે આગળ ને આગળ વધી રહ્યો છે અને એ ક્યાંથી જઈ રહ્યો હતો મિત્રો તો કે શહેરના મધ્યભાગમાંથી જઈ રહ્યો હતો। સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો અને જો અહીંયા સવારનો પોર છે બરાબર એટલે કે અહીંયા જે શહેર છે એની પરિસ્થિતિ કેવી હતી એની વાત કરવામાં આવી છે કે સ્વાધીન અવસ્થા છે અત્યારે તો એ કાંઈ શબ્દ છે મિત્રો લખી લેજો સ્વાધીન। તો સ્વાધીન એટલે મિત્રો સ્વતંત્ર થાય કેવો થાય સ્વતંત્ર થાય કે જેને કોઈ પણ પ્રકારની ગુલામી ન હોય કોઈ પણ પ્રકારના નિયમો ન હોય બંધનો ન હોય એવી રીતે અહીંયા અહીંયા સ્વાધીનતા સ્વતંત્રતા ભોગવતા હોય એવા લોકોના ઘરોમાંથી ઘંટીનો મીઠો મધુરો અવાજ છે સવારના પરમાં આવી રહ્યો છે અને એની સાથે બીજો કોનો અવાજ છે તો કે સ્ત્રીઓનો ઝીણા સ્વરનો અવાજ પણ આવી રહ્યો હતો। એકાદ કૂતરાનો અવાજ કોઈક વહેલા ઉઠનારના પગરખાનો શેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર ને બીજી કઈ કઈ વસ્તુઓ છે આ વાતાવરણમાં સવારના વાતાવરણમાં તો કે ક્યાંક ક્યાંક એકાદ કૂતરાનો અવાજ આવે છે અને ક્યાંક ક્યાંક હું તો કે વહેલા જે લોકો ઉઠી ગયા છે એના પગરખા પગરખા એટલે શું થાય મિત્રો તો કે એના જોડા મતલબ એના સંપલ એ જે છે વસ્તુ છે પગનું જે રક્ષણ કરે છે તો એનો અવાજ પણ ક્યાંક સંભળાય છે અને અકાળે જાગેલા પક્ષીનો સ્વર અકાળે એટલે કે જેને ઉઠવું નથી
પણ જે ખૂબ ફરી ફરી ખોરાક માટે ભટકી ભટકી અને થાકીને જે સૂતેલા પક્ષીઓ છે ને જે નથી ઉઠવું તેમ છતાં પણ ઉઠવું પડે તેવા પક્ષીઓનો ક્યાંક મીઠો મધુરો કલરવ, મીઠો મધુરો અવાજ છે એ પણ આવી રહ્યો છે. એ સિવાય શહેર તદ્દન શાંત હતું ને જો આજુબાજુમાં બીજે ક્યાંય કોઈ અવાજ આવતો નથી, મતલબમાં કે નીરવ શાંતિ છે ત્યાં જોવા મળે છે. લોકો મીઠી નિંદ્રામાં ઘોરતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી ને આવી રીતે અહીંયા જે શિયાળાની રાત્રિ છે, ઠંડો પહોર છે અને એવા સમયે અહીંયા લોકો છે કઈ નિંદ્રામાં છે, તો કે મીઠી નિંદ્રામાં, બધા નિંદ્રાધીન થઈ અને બધા આરામ કરી રહ્યા છે અને આવી રીતે રાત છે એ પોતે કેવી, તો કે ગાઢ અંધકારમય છે એ થઈ રહી હતી. કહે નહીં છતાં કતલ કરી નાખે એવે મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી. ને જોઉં અહીંયા રાત્રિ પણ કેવી છે, તો કે કાતિલ છે, કારણ કે એક બાજુ ઠંડી પણ કાતિલ છે અને રાત્રિ પણ કેવી, તો કે ઘનઘોર, મતલબમાં એ અંધકાર છે એ વધારતી હોય અને આવા જે મીઠા મનુષ્યના જે સ્વભાવ છે એને ઠંડી શું કરી નાખે છે, તો કે એને હથિયારની માફક એને એના ઉપર તીક્ષ્ણ ઘા કરતી હોય એવો અનુભવ છે એ અત્યારે ત્યાં થઈ રહ્યો હતો. વૃદ્ધ ડોસો ધ્રુજતો અને શાંત રીતે ડગમગ ચાલતો, અને જો આ ડોસો છે એનું શરીર પણ સાથ નથી આપતું એટલે પોતે શું થાય છે, તો કે પહેલાં તો એ વૃદ્ધ થઈ ગયો છે, એની ઉંમર થઈ ગઈ છે એટલે એ પોતે ધીમે ધીમે એ આવી ઠંડી અને આવા અંધકારમય વાતાવરણમાં તે શું કરી રહ્યો છે, તો કે પોતાના શરીરને હાંસવી અને ધીમે ધીમે એ પોતે આગળ ડગલા ભરી રહ્યો છે. શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો. ને જો અહીંયા પોતે જે શહેર છે એનો જે દરવાજો છે એ પોતેનાથી બહાર આવે છે અને એક સીધો જે રોડ હતો, મતલબમાં જે રસ્તો હતો, જે સડક હતો, તો એની પાસે આવી અને તે પોતે એની જે જૂની ડાંગ હાથમાં છે એના ટેકા ઉપર એ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. તો જો મિત્રો, આ પેલા ફકરામાં આ અલી ડોસો કેવો હતો, ત્યાંની તે નગર કેવું હતું, ત્યાંની તે વાત છે એ ધૂમકેતુ કરે છે. સડકની એક બાજુ ઝાડોની હાર હતી ને બીજી બાજુ શહેરનો બાગ હતો. હવે જો એ આખા શહેરનું વર્ણન હજુ પણ કરે છે કે સડકની બંને બાજુ શું હતું, તો કે વૃક્ષો હતા અને એની બીજી બાજુએ શું હતું, તો કે એ જે નગર છે, એ જે શહેર છે, એ ત્યાંનો બગીચો છે, મતલબમાં એનો બાગ છે. અહીં ઠંડી વધારે હતી અને રાત્રિ વધારે સીમણી બનતી હતી. એક બાજુ શું હતું, તો કે ઠંડી છે કારણ કે શિયાળાની ઋતુ છે એટલે ઠંડી વધારે પડે છે અને રાત છે વધારે કેવી થતી જાય છે, તો કે કાતિલ થતી જાય છે. પવન સોસરવો નીકળી જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેમ પડતું હતું. ને એક બાજુ શું હતું, તો કે આ પવન છે એ સીધે સીધો, મતલબમાં સુસવાટા મારી રહ્યો હતો અને જે આપણે સવારના પોરમાં જે શુક્રનો તારો દેખાય છે, મતલબમાં જે ગ્રહ દેખાય છે, તો એનું મીઠું તેજ બરફ પડે એમ અહીંયા ઠંડી પાડતો હોય એવી રીતે ઠંડી સાથે અત્યારે આકાશમાં શોભાયમાન થઈ રહ્યો છે. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું અને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો. હવે જો જ્યાં નગરનો બગીચો પૂરો થાય છે, મતલબ એનો જે છેલ્લો ભાગ હતો અને ત્યાં કેવું, તો કે છેલ્લામાં છેલ્લી ઢબનું, મતલબમાં જે છેલ્લે જે બનાવેલું હોય એવું ત્યાં મકાન હતું. ને મકાન કેવું, તો કે રોનકદાર હતું, મતલબમાં ફબકાદાર હતું, મતલબમાં ખૂબ મસ્ત મજાનું આબેહૂબ હતું. એની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર થતો હતો, મતલબમાં એની જે બાર છે, દરવાજો છે, બંધ છે, બારીમાંથી ધીમો ધીમો પ્રકાશ છે એ બહાર ફેલાઈ રહ્યો હતો. ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ અને આનંદ પામ્યો. ભાવિક એટલે કેવો, તો કે જે મતલબમાં ભાવ વિભોર છે તે, મતલબમાં જે લાગણીસભર છે તે. તો એક મિત્ર એ પણ શબ્દ તમારે લખી લેવાનો રહેશે. ભાવિક એટલે કે મતલબમાં ભાવ વિભોર પણ લખી શકો અને લાગણીશીલ પણ લખી શકો. તો અહીંયા જેવી રીતે ભક્તિમાં કોઈ
એટલો બધો રસિયો પસિયો રહેતો હોય અથવા તો લાગણીસભર માણસ હોય ને કહેવાનું શિખર જોવે તો કે દાતારનું શિખર જોવે, મતલબમાં પર્વત જોવે, અને જેમ શ્રદ્ધા એની અંદર જેમ વિશ્વાસ આવી જાય અને તેને આનંદ અને ઉત્સાહ છે પ્રગટ થાય, તેમાં વૃદ્ધ ડોસો પણ શું કરે છે તો કે એનું એક જે મકાન છે એ લાકડાની કમાનવાળું, મતલબમાં લાકડાના જે દરવાજાવાળું જે મકાન છે એ જોઈ અને એને પણ આનંદ થયો. કમાન ઉપર એક ઝરી પુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા અને જોઉં અહીંયા આમ જોઈએ તો મકાન છે જૂના જમાનાનું છે, પણ એ જે દરવાજો છે એના ઉપર ઝરી પુરાણા પાટિયામાં, મતલબમાં આમ જોઈએ તો જૂના જમાનાનું એક પાટિયું છે, એમાં નવા નવા અક્ષરે લખ્યું છે કે પોસ્ટ ઓફિસ. બરાબર, હવે આ જે છે કારણ કે એ દરરોજ ત્યાં જઈ અને બેઠે છે, મતલબમાં એ પોતે પોતાના ઘર કરતાં પણ વધારે સમય ક્યાં કાઢે છે તો કે પોસ્ટ ઓફિસ ઉપર કાઢે છે. એટલે અહીંયા લેખકે આવી રીતે એનું વર્ણન કર્યું છે કે આ તો પોસ્ટ ઓફિસ છે અને આવી રીતે એ પોતે ત્યાં જઈ અને પોતે ઊભો છે. ડોસો ઓફિસની બહાર પડથાર ઉપર બેઠો અને જો આવી રીતે એ ઓફિસની આગળ જઈ અને પોતે જ્યાં બેસવા માટેની જગ્યા છે એ ત્યાં જઈ અને શું કરે છે તો કે પોતે શાંતિથી બેસે છે. અંદરથી કોઈ ચોક્કસ અવાજ આવતો ન હતો અને અંદરથી કોઈ પરફેક્ટ અવાજ છે ત્યાં સંભળાતો નહોતો, પણ બે ચાર જણા કામમાં હોય તેમ વ્યવહારિક ગુસપુસ થતી હતી. ને જો અહીંયા ચોક્કસ કોઈ સ્પષ્ટ અવાજ સંભળાતો નહોતો પણ એવું લાગે કે અંદર હું તો કે ત્રણ ચાર વ્યક્તિ કંઈક અંદર ને અંદર ગપસપ કરતા હોય, કંઈક અંદરની અંદર વાતચીત કરતા હોય એવો અવાજ એને ત્યાં સંભળાય છે. તો મિત્રો, એક ગુસપુસ એવો શબ્દ છે, તો ત્યાં તમે ગપસપ પણ લખી શકો અથવા તો વાતચીત પણ તમે લખી શકો. અને આવી રીતે આ અલી ડોસો છે એ પોતે પોસ્ટ ઓફિસ પાસે જઈ અને પોતે બેઠો છે. હવે મિત્રો, એ પોસ્ટ ઓફિસ પાસે શા માટે ગયો છે, દરરોજ શા માટે જાય છે, બરાબર, એ હવે આપણે આગલા લેક્ચરમાં એ જોઈશું. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.